गुजरात कच्छ वीराणी मुकाम रवि पान आश्रम से परम पूज्य संत श्री शांतिदास बापू जेनी आपे आतुरता थी सवार थी राह जोई रहा था, तो बापू आपणी समक्ष आवी गया छे। तो एमनु अपने अत्यारे अपनी संस्कृति हिसाबे अपने फूल आरती सम्मान करशे, तो मगन भाई अने जयंती भाई ने विनंती करशुं फूलहार अने शाल ओढ़ाड़ी बापूनु स्वागत करे श्री मगन भाई अने जयंती भाई। आओ आओ गुरुजी आओ हमारे मोले, दासी जानी ने और कृपालु दया ते दिल मा लावो, साचा स्वामी तमे छो साचा स्वामी तमे छो, मन छाती ए लगावो प्रेम थी बुलावो। आवो आवो गुरुजी आवो हमारे मोले। वसुदेव वसुतम देवम कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गुरु। या देवी सर्वभूतेषु मां भागीरथी रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवै नमः। थोड़ी घड़ी माटे भगवत नाम स्मरणनो आधार लईए। राजा राम 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 सीता राम राम सीता राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता 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 राम राम राजा राम 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 सीता राम 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 श्याम 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 राधे श्याम श्याम राम राम सीता
सीताराम बोले श्री कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय भगवती गंगा मैया की जय भगवती उमिया मैया की जय सनातन धर्म की जय माँ भगवती भागीरथी गंगाना तटे गंगाना घाटे गंगाना गोदे देव भूमिए संतोनी पावन निश्रामा सिरवी परिवार सेंगाणी परिवार अने वेलाणी परिवार ना आंगणे अने पंचरत्न परिवार ना सन्माने अने आमंत्रणे व्यासपीठ पर कच्छ रतन अमारु ब्रह्म रतन एवा आपणु ज घरेणु एवा अशोक महाराज जी व्यासपीठे थी श्रीमद भागवत कथा ज्ञान यज्ञना आजे चतुर्थ दिवसे चतुर्थ दिवसना आगमने चतुर्थ दिवसनी पावन संध्याए त्यारे आजे आपना यज्ञमां मारी पहला पण पूज्य बापानी हाजरी અને આજે અમારી હાજરી અમારી પણ આહુતિ આપવાના જ્યારે ઘડિયો સંજોગો ઈશ્વર લખાવતા હોય નહીતર કાલે હજી કચ્છમાં હતા તો કલ્યાણ અમારા છોકરાઓ કે બાપુ અમારા કાર્યક્રમ કરાવ્યા વગર તમને જવા ન દઈએ તો વાહ બાપ તમારો કાર્યક્રમ કરીને પહોંચશો બસ પહોંચાડવા છે તો એ પહોંચાડશે નહીતર વરસાદમાં એ નાનું એવું હા ઢેફલી મૂકી દેશે કે કાંક નહીં પહોંચાય પણ તમારા યજ્ઞ અમર અને તમારા આ આ કાર્યના પરહિત માટેની ભાવનાઓ જોડાયેલી છે એનું પ્રમાણ છે કે આજે સંતો પણ તમારા આ યજ્ઞમાં આહુતિ આપવા માટે હાજર રહ્યા છે બાપ આ ઈશની કૃપા છે નહીંતર તો અમે તો ખૂબ ધારીએ કે અહીંયા જઈ છે આને સંભાળશું આને સંભાળશું બાપ એને એ જેને એને જે સંભાળતા હોય ને એની ઘડીઓ સંભાળવા માટે અમને મોકલે છે એટલે ખબર છે કે બાપ એના કાર્ય તમે કરી રહ્યા છો એટલા માટે અમારી આ હાજરીઓ અને તમારા યજ્ઞમાં અમારી ઉપસ્થિતિ રહેતી હોય બાકી નીચે કોઈ બીજા સ્વાર્થો નથી અને આ ઘરે કયા સ્વાર્થ અને જ્યારે આ તમારા દેવ કાર્યમાં ગઈકાલે માની જ્યારે યાત્રા થઈ આજે મારા મગનભાઈ પણ બેઠા છે બાપ ખૂબ ખૂબ ધન્યવાદ આ જ તમારી કથાની ફલશ્રુતિ છે કે માં માની ગોદમાં આજે પરમ યાત્રાએ નીકળ્યા છે માની ગોદમાં જે મૃત્યુના પછી ઉત્તર ક્રિયા કરવી પડે એ ઉત્તરના દેશમાં ઉત્તરના સ્થાનમાં જે મૃત્યુ પછી જે કટકાને ગંગાની અંદર પ્રવાહિત કરવો પડે એ ગંગાની ગોદમાં અને ઉત્તરના ઘાટમાં માએ સ્વયં અહીંથી પ્રાણનો ત્યાગ કર્યો છે બાપ આ મળતું નથી મોત માગે છે હે બાપ એટલું કરજે હે કૃષ્ણ એટલું કરજે કે જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે ગંગાજી કા તટ હો મીઠા વંશી વટ હો સાવરા નિકટ હો જબ પ્રાણ તનસે નિકલે આ ભજનો ગાય આ ભજનથી એને માગતા હોય કે બાપ છેલ્લી ઘડી અમને એવી આપજે પણ આજે માએ છેલ્લી ઘડી કૃષ્ણની ગોદ સાંવરા નિકટ હો ગંગા કા તટ હો વંશીવત આજે પ્રેમ આજે સમાજનો આ વટ આનાથી બીજા વટ વૃક્ષ કયા હોય બાપ આજે આ એકતાનું આ પ્રેમના વટ વૃક્ષ નીચે ઘરે હોત તો હજી એક પરિવાર હોત અહીં અનેક પરિવારોની વચ્ચે અનેક આત્માઓની વચ્ચે જ્યારે પરમાત્મા યાત્રા કરતા હોય અને બાકી ઉત્તર દિશાની તો જ્યારે વાત કરું ત્યારે જે દેહ ત્યાગ પછી જે ઘરે પહોંચવાનું છે અને એ ઘરે આજે સહદેહે જ્યારે પહોંચતા હોઈએ ને હું તો એમ કહું કે માની બીજી ક્રિયા ન કરો ને તો માં સીધે સીધા એના દ્વારે ને એના ચરણોમાં છે આજે સાધુ હૃદય કહીએ છીએ બાપ અને આ યજ્ઞમાં જેની આની હાજરીમાં આજે કદાચ એમ થાય કે માની છેલ્લી ઘડી હું તો એમ કહું કે માં આપણા સ્થૂળ શરીર સાથે એના સંબંધો છે બાકી આત્મ તત્વ સાથે માં જ્યારે અહીંયા બેઠા બેઠા ભજન કરતી હશે ને એ જ કહેતી હશે હવે છેલ્લી ઘડી છે બાપ અને એ ઘડીને આજે ઈશ્વરે આજે એના કહું ને કે માને હાથો હાથ લીધા બાપ તમારા દ્વારા એને નથી અપાવ્યા માએ સીધા એને હાથ આપ્યા છે કે હે હરિ આવું છું અમારી સંત કૃપામાં અમારી સંત પરંપરાઓમાં બાપ જે મહાપુરુષોના જે મૃત્યુ જે નિર્માણ કયા છે એ નિર્માણ આ માવડીએ લીધું છે બાપ આ તમારી કથાનું આ મોટું ફળશ્રુતિ છે કે આજે કારણ કે અંતે જાવું છે અજ નિર્વાણ આત્માની કરી લે ઓળખાણી ચેતનવાલા તમે ચેતીને ચાલજો જાવું છે
जी निर्वाण जी आ निर्वाण जे निर्वाण तत्व अने अमे ई परंपरामां बैठा छे जे निर्वाण नुं महत्व मृत्यु पछीनी जे यात्राओ छे ए यात्राना उत्सवो करवा वाळा आंगणा एटले अमे छीए ने बाप आजे मृत्युनी महाघड़ी जारे आ घड़ी आ तटे मळती होय ए तो परम भाग्य बाप परम भाग्य अने क्यारे कोईक आकस्मातिकमां हवे अत्यारे भावनगरनी पण आपणे घटनाओ गईकाले जोई ए आत्माओने पण आपणे हा ભગવાનના ચરણે વાસ કરે એ જ પ્રાર્થના કરીએ પણ જરૂર એનો ક્યાંક ધોખા થતા હોય ક્યારેક આ રીતે આકસ્મિક રીતે ક્યારેક ઘટનાઓ ઘટતી હોય પણ બાપ હસતા રમતા માનો તટ ભાગવતનું સ્થાનિધ્ય આચાર્યની સન્નિધિ પરિવારોની હાજરી અને એમાં આખા સમાજ અને આખા આ મેળાવડાની નિશ્રા અને એની નિશ્રા વચ્ચે જ્યારે યાત્રાઓ થતી હોય આ સવારના સાંભળીને બે માળા કરીને એ જ પ્રાર્થના કરી કે હે બાપ બસ છેલ્લી ઘડીએ આ હા ભજનાનંદીને આ ઘડીઓ અપાવતો રહેજે આજે જાણી અને આજે બાપ આ પરિવારને ખૂબ 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 આજે સાધુ હૃદય હા આજે દિલાસો આપીએ અને ખૂબ ખૂબ સાધુ હૃદય આજે શુભકામના આપીએ કે આજે બાપ આજે તમારા જીવનની ફલશ્રુતિ આ ઘડીએ આ સંકેતોથી આજે અમારી દ્રષ્ટિએથી જે અમે નિહાળીએ છીએ અનુભવીએ છીએ એને જોઈને માના આત્માએ એટલો રાજીપો છે અને કાયમ એ આત્મા રાજીપો બની રહે અને આજે મગનભાઈ હા મારા જયંતિભાઈ બાપ ભાઈ આજે ત્રણેય આજ સવારના આવી કરી અને મગનભાઈની હાજરી ન હતી છતાં પણ એની કાર્યમાં હાજરી હતી આ સવારના જ સમાચાર સાંભળી કાલ સાંજે સંદેશો મળ્યો પણ બધું સવારના જ્યારે મુખ્યથી વાત લઈશ અને એ જે ઘડીઓ જ્યારે વાત કરી સાંભળી અને એ સમયમાં જે યોગ અને સંજોગો અને યોગ અને સંજોગોના નાતે એટલું જરૂર કહું કે એ આત્મા પરમાત્માના ઘરે રમણ કરી રહ્યો છે બાપ રમણ કરી રહ્યો છે અને એ રમણની આ પાવન ભાવનાએ અને માની આત્માને બસ આજે આ બધા સામૂહિક ભાવનાએ ત્યાં જે મારી પણ એક સાધુ હૃદય પ્રભુને પ્રાર્થના છે કે હે બાપ કાયમ માટે આપના ચરણોમાં પરમ આત્માના આ ચરણોમાં આત્માનું રમણ બની રહે અને મારી આ માવડીની જે યાત્રાઓ એ યાત્રાની પ્રેરણા આવતી વર્ષે કારણ કે આપણી જન્મની ફલશ્રુતિ જ આ છે મૃત્યુ નિર્માણ મૃત્યુ દિવ્ય મૃત્યુ ભવ્ય આજે ક્યારેક ક્યારેક જોઈએ છીએ હા અકાળે જતા હોય એનું જરૂર દુઃખ છે કારણ કે મધ્યાહન હોય અને સૂરજ આથમે તો ગ્રહણ લાગ્યું કહેવાય હા પણ સાયંકાળે જ્યારે સૂર્ય આથમતો હોય ને ત્યારે બાપ એક નવા દિવસનો સંદેશ લઈ કરી અને એ સૂરજ આથમતો હોય અને એ જ્યારે જીવનનો અસ્ત થતો હોય અને અસ્ત જ્યારે આ પૂર્વ સમયે થતો હોય પૂર્ણ સમયે થતો હોય અને એ પૂર્ણ સમય અસ્તને બાપ આજે એની એને યાત્રા કીધી છે એને વંદન કર્યા એમ કોઈ પણ જીવનની યાત્રામાં પણ બાપ મધ્યાહ્ને સૂર્ય હોય એને જરૂર ગ્રહણ હોય પણ સાયંકાળે જ્યારે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે યાદ રાખજો એક નવા ચેતના સાથે કોઈ આત્માઓ શરીરથી નીકળી જાય છે બાકી પરમાત્મા જ્યારે નીકળશે ને ત્યારે આપણા અસ્તિત્વ નહીં હોય પણ પરમ તત્વ જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણે કોઈ પણ આત્માઓથી આપણે દૂર નથી યાદ રાખજો એક ના માટલામાંથી ભરેલો આપણો કળશીઓ છે ત્યાં સુધી આપણું પાણી છે પણ એ જ કળશીઓ માટલામાં નાખી દીધા પછી હા એમાં કયું આપણું આ કળશનું પાણી હતું એ જેમ ખબર નથી પડતી ને એમ દેહરૂપી ઘટની અંદર જ્યાં સુધી એક જીવ છે આત્મા છે ત્યાં સુધી ઘટરૂપી પાત્રથી આપણે આપણું કહીએ છીએ પણ એ જ ઘટ જ્યારે પાછું માટલામાં પાણી પડી જાય ને જેમ પાણી એક થઈ જાય છે એમ ઘટ છૂટ્યા પછી આત્મા પરમાત્મા સાથે વિલીન થઈ જાય પરમ સત્તા સાથે જ બાપ જોડાયેલો છે અને પરમ સત્તા સાથે આપણે સર્વ જોડાયેલા છીએ એટલે કોઈ પણ આપણા જે સનાતનની અંદર આપણી હિન્દુ પ્રણાલિકામની અંદર કેટલી ઉત્તર ક્રમ કર્મ કીધા છે ઉત્તર ક્રિયાઓ કીધી છે પણ આજે માનિયા ઉત્તરના દિશાએ ઉત્તરના ઉંમરે જ્યારે ઘડી થઈ છે ત્યારે બાપા માં કાંઈ ક્રિયા પણ નહીં માગે પણ છતાં આપણી રીતે આપણે કરવી જ પડશે હા અને આનાથી મોટી ક્રિયા કઈ હું તો એમ કહું કે બસ માના સંકલ્પે માના નામે આમ બધા ભેગા થઈ કરીને આમ આનંદ કરીએ અને વળી રોટલો ખાઈએ એવા સંકલ્પો લેજો એ જ માના આત્માનો પરમ આનંદ હશે બાપ અને આવા આયોજનો કરી અને માને કારણ કે આ આયોજનની વચ્ચે આત્માએ યાત્રા કરી છે અને બધા આત્માઓની હાજરીમાં જ્યારે આવા કાર્યો કરીએ એ જ એનો મોટો યજ્ઞ ને એની મોટી ક્રિયાઓ છે અને ઉત્તર ક્રિયાઓ ઉત્તરના દેશમાં જ્યારે આત્માએ ગતિ કરી છે એની અમારા સંત પરંપરાઓમાં કહેવાય કે અહીંયા દેહ ત્યાગ કરવા પાંડવો કોણ પાંડવની આપણે બધી પ્રજાઓ છીએ બાપ અને આ પાંડવો છેલ્લે ઘડીએ જે યાત્રા કરવા માટે નીકળ્યા જ્યારે દેહ ત્યાગ કરવા માટે નીકળ્યા આ એના ઉંબરા છે હા
आज सतोपथ आप नहीं जा सक्या हो, सतोपथ ई सरोवर है कि जे यात्राएं ज्यांथी सीधी स्वर्गनी सीढ़ी जे आप कीधी है, स्वर्गनी सीढ़ी मीन्स के त्या एक पहाड़ है, एटली एनु शिखर एटल ऊँचू है कि जे अर्धु शिखर आप जी सकी अर्धु आकाश तत्व में ज जोड़ेलू है, एटला माटे ने स्वर्गनी त्या ज्या धर्मराज जई शक्या छे। बाकी पांचेनी समाधिओ आपणे जे बद्रीनाथ जी गया छे माना गाम थी आगळ द्रौपदीजीनी समाधि मां त्यां ज बेठी, पछी सहदेव नकुळ जेम जेम आगळ जाईए छे ने बधा ज देहने उत्तर दिशा में त्याग कर्यो छे। मृत्यु पछी जेनी गति छे, मृत्यु पछी आपणे शरीरने हाँ माथू कई बाजू राखीए छे, उत्तर बाजू, हाँ कारण के उत्तरनी क्रिया जे उत्तर अने आ उमरो छे उत्तर, अने जे महापुरुषो आजे हिमालयनी गोदमां बैठा छे अने जे हजारों वर्षो थी जे साधनाओ करी रह्या छे बाप एनी सन्निधि में जारे आवी गड़ियो, एटला माटे तो आ आ भूमि में आ कार्य करवानुं तमे नीचे भले दस भागवत करो पण गंगा तटे देवभूमि में एक भागवत थी जे आध्यात्म चेतनानुं जे आपने फलश्रुति मळे छे, कारण के आपणा घड़ा एटला खाली छे ने पण आम भराता भराता एम थाय हजी कहाँ नथी भराणो, हजी कहाँ नथी भराणो, बाप धीरे रह्यो भराशे भराशे, पण भरवा राखजो, पछी नळ नीचे नळ चालू कर्या वगर राखो ने हाँ भराशे भराशे एम नहीं भराय, हाँ भरावा माटे नळ चालू राखजो, नळ जेम पाणी पड़तू होय एम तमारू भजन भजन अने तमारू कर्म अने धर्म बे कर्म ने तो तमारे आम अहरनिश वहता ज राखवा पड़से, पाणीनी जेम प्रवाहित ज राखवा पड़से, या तो धर्म थी प्रवाहित रहो क्यारे कर्म थी प्रवाहित रहो, पण प्रवाहित धाराए ज लक्ष्य सुधी पहुंचे, पण जो एनामां बंधन आवी गया तो ई समुद्र सुधी धारा नहीं पहुंचे। माटे आजे जीवने कोई बंधन नथी, आजे संसार में आया छो बधाए पोतपोताना कर्तव्य कार्य कर अने आ कार्यो करवा माटे ईश्वरे मूक्या छे, काय हां आपणे हूँ आ शू करवा करूँ, हूँ शू बाप होने मूक्या, भगवान कीधु बेटा हूँ नथी जातो तने मुकू छू आ ग्रस्ताश्रम में, दीकरीना नाते पत्नीना नाते पतिना नाते भाईना नाते बहनना नाते आ व्यवहारोना नाते बाप आ जोड़ायेला छो, खबर छे नाशवंत नाताओ छे पण नाशवंततामां शाश्वतता छुपायेली छे, ई आपणुं सत्य छे, ई आपणुं सनातन छे बाप, के नाशवंतमां काक शाश्वत, अने ईश शाश्वत ने जेम दूध नी अंदर घी छे, हाँ दूध दूध छे पण घी तत्व ने गाड़शू चाड़शू, हाँ अथवा तो नहीं एनामांथी माखण नहीं मळे पण छे अंदर, एने एक क्रियामांथी जेम गुजारशू त्यारे घी सुधी पहोंचाशे, एम जीवन ने एक क्रियामांथी आपणे गुजारवू पड़शे, ने ई क्रिया एटले आपणा पारिवारिक आपणा धार्मिक अने आपणा सामाजिक जे संबंधो छे, कारण के घाट तो आपवो पड़शे, जेम तमे आव्या आपणुं काई नाम नथी पण देह ने नाम दई दीधुं ने के बापा कई राशि ने आव्यो दई दियो, कई राशि आवी शू नाम आव्या दियो फई ने दियो भाई ने, हाँ एटले नाम नाम पड़ी गयु, नाम केनू पड़ू देहनू पड़ू, हाँ आज अहीं बधाय बैठा छो तमे नाम थी जोड़ायेला छो, नाम साथे तो बाकी तमे तमे ज छो, तमे कोण छो खबर नथी, मारू नाम आ छे ई खबर छे, आपणे बधा आटलू जाणीए छीए, बस अहींया फलाणा आव्या हाँ एक एक व्यक्तिनी जरूर छे भाई नाम आप तो पकड़ी लईए, अने नाम आवे एटले तरत यू भाई हामे ज बैठा छे बाप, एटला माटे ईश्वरनी पण ईश्वर तत्वने खोजवा माटे नामनो आधार एटला माटे कीधो छे, निराकार तत्व छे अविनाशी तत्व छे, हाँ अने ए तत्वने ए निरूपने मेळवा माटे ए अनामीने मेळवा माटे नामनो आधार, अने कलियुगमां तो नामनो सथवारो बनावी રાખજો, નામનો આધાર ખૂબ મજબૂત રાખજો, નામ જ આપણને પહોંચાડે છે બાપ, નામ વિચાર તો કરો કે વાલ્મીકી ઋષિ વાલીઓ લુટારામાંથી ઋષિની યાત્રાએ નીકળ્યા અને નારદે કીધું કે રામ રામ ભજજે અને રામ રામની જગ્યાએ મરા પકડાણું અને મરા 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 કરતા 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 બાપ ઈ મરા મરા ભજે છે પણ રામને ખબર છે ઈ શું ભજે છે બાપ, અંદરની જે ભૂમિકા છે ને બસ આપણું સત્ય શું છે પરમ સત્ય, કાલી ગેલી ભાષાએ એક વખત દ્રષ્ટાંત છે ને, બાળક દરરોજ મંદિરે જાય, મંદિરે જઈ કરી અને ભગવાન કને એબીસીડી બોલે, એબીસીડી એફ જી એચ આઈ જે કે એલ એમ એમ કરીને એ ટુ ઝેડ બોલી કરી અને નીકળી જાય, એટલે મહારાજ એક વખત સાંભળી ગયા કે આ એબીસીડી બોલે ભગવાન કને, કે બેટા તું શું બોલેશ, બોલે એબીસીડી બોલું, કે એબીસીડી ભગવાન કને ના બોલાય, અહીંયા શ્લોક બોલાય, અહીંયા આ બોલાય તે બોલાય સાખી બોલાય ચોપાઈ બોલાય, બોલે મહારાજજી માફ કરજો આ આ સાખી ને ચોપાઈ ને આ બધું નીકળ્યું એબીસીડીમાંથી જ ને, આ બારાખડીમાંથી તો આ બધું થયું છે, એટલે હું એબીસીડી બોલી અને ભગવાનને કહું કે હે બાપ મને પ્રાર્થના કે શ્લોક નથી આવડતા પણ એટલી ખબર છે કે પ્રાર્થના કે શ્લોકો આ એબીસીડીમાંથી જ આ અક્ષરમાંથી નીકળ્યા છે, આમાંથી હું જે બોલું છું એમાંથી તને મજા આવે એવી પ્રાર્થના તું બનાવી લેજે, હું એબીસીડી તારીખને બોલીને જાઉં છું, મહારાજે પગે લાગ્યો કે વાહ બેટા હા બાપ આજ સત્ય છે કે આજે હા
जाने चे तन की जाने मन की जाने जाने चित की चोरी, उसके सामने क्या छिपाए के जिसके हाथ में है जीवन दोरी। बाप अने ए तत्व ने मेड़वा माटे बाप नामनो आधार अने कलियुग छे। कलियुग में योग साधना थाय तो धन्यवाद करो, हाँ पण आजे आपणे ई क्षेत्र में बैठा छे के ज्यां योगनी एक मर्यादा योगनी एक स्थिति छे योगीनी हाँ एक कक्षाओ छे। अने आजे तमे संसार में बैठा छो एटले घणी वक्त योगो न थाय अने योगो करो तो बाप जागरूकतापूर्वक गति करवी, हाँ अने ए गति पाछळ कारण के महा आ बधा यात्राओ छे। पण आजे कलियुगनी अंदर सहज यात्रानो आधार नाम स्मरण छे अने कली में जीवन अल्प है करिए बेगी संभार, तप साधन न हो सके केवल नाम आधार। कलियुग में नामनो आधार बतायो छे एटला माटे ईश्वरना नाम नामी करता नामनु विशेष महत्व छे। जो आपणा जेटला अवतारो हमणा केटली कथाओ छे अने कथाओमां आपणे सांभळता पण हशु के आजे राम तेरा के नहीं पण रामना नामे पाना तेरा, ए तो आपने खबर छे। हाँ पण ई राम तत्व ओ रामने नथी ओळखी हकता पण राम शब्द ने रामने तो आपणे पकड्यो छे ने कृष्ण नथी देखातो पण कृष्ण शब्द कृष्ण नाम आपणी कने छे ने नाम छे तो ई नाम केनू छे आपणे कहीए भगवान ई जे छे एने खबर छे मारू नाम छे बाप मने पुकारी रह्यो छे। अने एटला माटे कलियुगनी अंदर कलिमे जीवन अल्प है, अल्प जीवननी अंदर ओछी अवस्थाए जो काक पामु होय तो एनो आधार नाम स्मरण छे। माटे तमे भजन योग साधना थाय तो जरूर करता रहेजो अने करजो बाप। हाँ बाकी एमे नहीं के बस काक तो करवू पड़शे ने हवार, हाँ ज आ शरीर ने आपवू पड़े। हवार थाय ने कह दियो, बपोर थाय ने कह दियो, वड़ी पछाड़ ना के हो थोड़ू काक होय तो लावजो, वड़ी हाजे कैसे मूकजो। વાત આટલી છે ને હવારથી હા જોંધી બસ એ ખાડો ભગવાને દીધો એ ભરવામાં જ પડ્યા છે ને એ ભરવા માટે આ વ્યવસ્થા કરવી પડે બધી વાત એટલી છે પણ ખાડો આટલો જ છે હા પણ એને ભરવા માટેની આ બધા કર્મો છે હા અને એ ખાડો અને પાછો ભગવાને કીધું અહમ ઐશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહ આશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તા પંચામ્યાન ચતુર્વિધમ કે જે ખાય છે જે એ અર્જુન હું પચાવું છું હા ત્યારે કંઈ કે અંદર બેઠો ઉપાધિ કરે બહારથી નથી મળતું અને મેળવવા માટે ઉપાધિ કરાવે આ માઇન્ડું શું છે બાપ તાપમાં એટલા માટે આપણા સંસારમાં ત્રણ તાપ છે દૈહિક ભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય તાપ તાપ ઉપરથી આપણા માટલાને કાઢવું પડશે કાઢવું પડશે ને એ માટલું ત્રણ તાપ ઉપરથી જ્યારે હા નિભાડા ઉપરથી નીકળે છે ને પછી એની અંદર બાપ પાણી ઠરે છે અને એ પાણીહારા ઉપર ઈ ચડે છે ઈ રહે છે જે ત્રણ નિભાડાઓમાંથી નીકળ્યા છે એટલા માટે બાપ ઢકે ઢકી ઢકજે નિભાડેજી ની બાપ બારો નીકળજો તો ઠા પચદા કી બાપ બારો નીકળતો આ નિભાડો છે એમ સંસારની અંદર આ નિભાડાની ની ક્યારેક ક્યારેક પીડાઓ ઉપાધિઓ આવે તો બાપ કાંઈક ઈશ્વરે આપી રહ્યો છે આપણે કાંઈ લઈને નથી આવ્યા જવા માટે આવ્યા છીએ પણ એ સમયમાં માટે દૈહિક તાપથી દૈહિક તાપને દૂર કરવા માટે ઔષધિઓ છે હા દૈહિક ભૌતિક તાપને દૂર કરવા માટે બાપ કર્મ છે ભૌતિક સુખો છે ભૌતિક સંપદાઓ છે આધ્યાત્મિક તાપને દૂર કરવા માટે ભજનનો આધાર છે એમાં યોગ સાધના અષ્ટાંગ બધા સિદ્ધાંતો આવી ગયા અને એ બધામાંથી એમ થાય કે આટલું કર્યું કેમ નથી પામ્યા આમ કરીએ છીએ છતાં કેમ નથી એ પણ તાપ આવશે અને એ તાપમાંથી પણ આપણને ગુજરવું જ પડશે અને આ બધા પાસાનો કલિયુગનો નિભાડો એટલે નામ સ્મરણ અને નામના નિભાડાને દિવ્ય બનાવી રાખજો એટલા જ માટે આપણા મહાપુરુષોએ કીધું ને કે તું નામ તારણ સભે કાજ સારણ धरे उसका धारण निवारण करेगा न था दांत वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना किए मिटे दिल का कीना जिन्हें पेट दीना वो आपे भरेगा मुरादब कहे जो मुकंदर की अंदर जिन्हें ताक मायरा न टायरा तरेगा બાપ એના હાથ લઈને આવ્યા છીએ હા બસ એના હાથ લઈને આવ્યા છીએ ને એના જોડી રાખવા માટે જેમ મોબાઈલને કનેક્ટ એના ટાવર સાથે જોડી રાખવા માટે જેમ એને ચાર્જ અને રિચાર્જ રાખવા પડે ને અને ટાવર સાથે જોડાયેલો રહે તો એ આખા વિશ્વ સાથે જોડાયેલો રહેશે પણ એ ટાવર સાથે જોડાવા માટે જેમ ચાર્જ અને રિચાર્જ જરૂરી છે એમ બાપ આપણું કર્મ અને આપણો ધર્મ આ ચાર્જ અને રિચાર્જ છે આ બે અને એ બે ચાર્જ રિચાર્જ છે તમે બરાબર રહેશો તો આવા ધર્મ એ ચેતન ઓ સાથે જોડાયેલા રહેશું નહીંતર અમે આવીને થોડીક વાર પાવર દઈ જશું કે લે હા હા જરાક બેટરી નથી તો લગાડ વળી અમે જશું પાછા વળી એમ ખાલી ડાબરિયા જ થઈ જાય હા મોબાઈલ ગમે એટલા કિંમતી હોય 2 લાખના લઈને ફેરવતા હો હા
પણ એમ કહ્યું કે દે તો ભાઈ જરાક વાત કરવાય કે ભાઈ કામ નહીં આવે, કારણ કે રિચાર્જ નથી થયું. તો અગરબત્તી કરું તારા ફોન નાખ, જો એક ખાલી ચાર્જ ન થયો હોય, રિચાર્જ ન થયો હોય, ત્યાં 2 લાખનું રમકડું ખાલી રમકડું બની જતું હોય. એમ ભણેલા ગણેલા ગમે એટલા તમે મોટા હશો, પણ જો ચાર્જ રિચાર્જમાં ક્યાંય માઇનસતામાં આવ્યા ને, તો બાપ આજે જે ચેતના સાથે હું કોણ છું, હું કોનાથી છું, હા આજે હું કોણ, ઈ જે ટાવર, ઈ જે મૂલાધાર, હા ચલતી ચકી દેખ કર ગયા દિયા કબીરા રોય દો પાતન કે બીચ મેં સાબુત બચા ન કોઈ, પણ ખિલા પકડ કર જો રહા પીસ સકે ન કોઈ, બાદ ન બાકા કર સકે ભલે સારા જગ બેરીઓ ને. ઈ ખૂટો એટલે ધર્મ, ઈ ખૂટો એટલે કર્મ, એનું સાનિધ્યમાં જે દાણા રહ્યા છે ને, એ દાણા બાપ અખંડ પડ્યા રહે છે, એને આ 2 પળની વચ્ચે નથી પીસાતા. એમ ધર્મના આ કર્મના આ મજબૂત થાંભલા સાથે જો જોડાયેલા રહેશું ને, માટે કર્મ અને ધર્મ શરીરના 2 પગ છે, લક્ષ આ એક તરફ જાય છે, એમ જીવનના 2 સિદ્ધાંતો કર્મ જગત અને ધર્મ જગત નિહાળજો. અને અત્યારે કલયુગની કલયુગનું હવે સત્યયુગનું ચરણ આવી રહ્યું છે, માટે હા આજે તમને એમ થાય કે આ કલયુગ આવ્યો, કલયુગ આવ્યો, કલયુગ આવ્યો, હજી તો ઘોડિયામાં હિંચે છે, હજી આપણે હિંચકા નાખીએ એને, હજી તો મોટો, હજી હા કિશોર હવે થાય, યુવા હવે થાય, મોટો હવે થાય, ગઢો થતા તો હજી ઘણી 4 લાખ અને 30 હજાર વર્ષની વાર છે બાપ, હા 4.25 લાખ વર્ષની. કલયુગની અવસ્થા કેટલી આપણા શાસ્ત્ર મતે 4 લાખ અને 32 હજાર, એના પ્લસ કરો આ 4 યુગની અવસ્થા છે. હા 8 અને 64 એટલે 4 32 એટલે 4 લાખ એટલે 4 × 2 = 8 કરો, 32 હજાર એના 64 એટલે 8 લાખ અને 64 દ્વાપર, એના પ્લસ કરો એ 33, એના પ્લસ કરો એટલે સતયુગ. આ યુગોની અવસ્થા, અને એ યુગ આ કલયુગના 4 લાખ ને 32 હજારમાં હજી કૃષ્ણ યુગ ગયો, એને 5,5200 વર્ષ થઈ રહ્યા છે બાપ, એટલે હજી કલયુગ હજી ઘોડિયામાં છે, એને મોટો કરવો છે. અને એ મોટો થયા પછી બાપ એ કલયુગનું જે સતયુગનું ચરણ, કારણ કે ચારે યુગના 4 ચરણો છે, યુગ 4, ચારે યુગના 4 ચરણ, સતયુગમાં પણ કલયુગ છે, અને જ્યારે સતયુગમાં જ્યારે કલયુગ આવે છે ત્યારે ભગવાનનો અવતાર આવે છે. યદા યદા હી ધર્મસ્ય ગ્લાવિન ભવતિ ભારત, એ જે સિદ્ધાંત આપ્યો બાપે કે યુગના અંતે હું આવું છું, યુગનો અંત એટલે કલયુગનું ચરણ, એમ કલયુગનું જ્યારે 4થું ચરણ હશે ત્યારે કલયુગના કલયુગના ચરણની જે વાતું છે એ વાતું ત્યારની છે, બાકી કલયુગનું 1લું ચરણ સતયુગ. અને સતયુગના આજે સ્વાગત કરવા માટે આજે આ ભૂલોક ઉપર આપણે બેઠા છીએ, યાદ રાખજો કલયુગના સતયુગનું ચરણ. હા આગમન, અને અત્યારે આપણે રાજકીય રીતે નથી લાગતું, અને આજે વિશ્વના 500-700 વર્ષ પહેલાંના એના તત્વવેતાઓ, એના એસ્ટ્રોલોજિસ્ટો કહીએ કે એના ભવિષ્યવેતાઓ કહીએ, આ લોકો કહી ગયા, કહીને ગયા છે બાપ આ આપણા શાસ્ત્ર, કારણ કે નથી સમજી શક્યા, નથી વાંચી શક્યા એટલા માટે ખબર નથી, પણ આ ભણી ગણીને આગળ વધ્યા છીએ. એટલે વિદેશના આ દર્શન શાસ્ત્ર કહી ગયું છે કે 3જા વિશ્વયુદ્ધ પછી જગતનો ગુરુ, જગતનો બાપ ભારત હશે, સનાતન હશે બાપ. આજ એક વાત એને કરી છે, હા આજે આપણા સિદ્ધાંતોમાં બતાવ્યું છે કે આજે હા આજે જે કાંઈ વિશ્વને જીવવાની આંખ, જીવન પછીની યાત્રા, જીવન પછીના જગતના રહસ્ય બાપ એ આપણા ભારત વર્ષની અંદર છે. એ વિદેશમાં ભૌતિક સુખો છે, પણ ભૌતિક સુખ પછી શું છે, અને એ યાત્રા બાપ પછી જે છે, અહીંયા હિમાલયમાં બેઠું છે હજરા હજૂર, અને એ ભારત વર્ષની અંદર બાપ આજે ભારત વર્ષનો આ આ એક પોઈન્ટ જ, ભલે આખું વિશ્વ એનું છે, હા અને આજે ભારત વર્ષનું કાંક પોઈન્ટ અલગ છે. ભારત વર્ષના આજે આ લિંગોના રહસ્યો એટલા છે, પણ હમણાં કરશું તો એ કથાનો સમય છે. આ એક એક લિંગ ખાલી પોઈન્ટ નથી, આ 4 ધામ ખાલી પોઈન્ટ નથી. હા આજે જેટલા જેટલા આપણા દેવસ્થાનો, જેટલી શક્તિપીઠો ભગવાને બનાવી, આ શક્તિપીઠો ખાલી સામાન્યો નથી, આ બધા મહાટાવર આ ઉર્જાના પોઈન્ટો છે, અને એ ઉર્જાના પોઈન્ટોને આપણે પકડવા માટે બાપ નામનો આધાર, નામ પછી જ્યાં જશો ને ત્યાં નામી મંદિરમાં હશે ને, તમને નહીં બોલાવવો પડે, એને બોલાવવો પડશે. આ તો તુલસીદાસજી જ્યારે ગોકુળમાં પહેલી વખત ગયા, ગોકુળમાં ગયા તે ભગવાનને 108 મંદિરોમાં શિષ્યો લઈ ગયા કે આવ્યો બાબાજી ગુસાઈજી દર્શન કરે, તો ગુસાઈજી દર્શન કરતા એટલે કે માથું નો ટેકવ્યું, માથું નો ટેક્યું એટલે બાપ શિષ્યોએ કીધું કે ગુરુદેવ આપ કૃષ્ણ કે ક્યુ વંદન નહીં કરે, બોલે મેરા રાઘવ નહીં હે, કિત ગોપી કિત ચંદ્રિકા કિત બ્રજન કે સંગ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લેવું હાથ, એ ક્યાં મુરલી છે ત્યાં ધનુષ્ય બાણ હાથમાં લે અને ત્યારે હું નમીશ. અને એમ કહેવાય આ તો હજી ગોકુળમાં 108 મંદિરમાં 1 રામ મંદિર છે, ભગવાન કે આ રાખી મૂર્તિ આ તુલ આ મુરલી એક બાજુ આ લે આ ધનુષ્ય, અને આજ પણ ધનુષ્યધારી રામ બેઠો છે બાપ. આજે મૂર્તિની અંદર આજે શું નથી થતું, આજે મીરા મીરા છે દ્વારકાધીશમાં છેલ્લે સમાણા છે, મીરાનું મૃત્યુ નથી,
छले मूर्ति नी अंदर जारे ब्राह्मणों आम आम त्याग करी ने बैठा के अमे या तो प्राण नो त्याग करसु ने का तो मीरा पासा मेवाड़ चाल अने त्यारे मीरा ने थयु के जो हूँ पाछी जाऊं छू तो कृष्ण छूटे छे जो नथी जाती तो ब्राह्मणों ना प्राण छूटे छे अने ई विकट स्थिति में जारे जगदंबा द्वारकाधीश कने जय करीने पूछे हे कृष्ण बताओ बाप क्या जाऊं शू करू त्यारे कृष्ण ए कीधु के मीरा क्याय नथी जाऊं काय नथी करू आओ आओ मां अने एम कहीने भगवान स्व आखा पोताना हाथे थी भगवान द्वारका दिशे मीरा ने पोताना स्व शरीर नी अंदर मूर्ति नी अंदर समाहित कर्या छे। आ अपनी मूर्तिओ छे बाप, आज मूर्तिओ ऊपर दूध रेड़वाना रहस्यो एना आ अग्नि धूप आ बधाना रहस्य छे। हवे अत्यारे आपने मळ्युं नथी कारण के स्वतंत्रता तो हमणां थया छे अने हवे काक आपणा बे गुजरातथी मूक्यां छे, गुजरातवाळाए जरा गड़बड़ी करी हती एटले हवे आ बे पाछा सुधारवा गया छे अने सुधारी रह्या छे। हमणां 24 बधुं बराबर करी दे पाछळनो, हा हौ 24 पछी बधुं बराबर। અને આજે 23 તારીખ, આજે આપણે પણ આપણા મામા કને ભાણાને મૂક્યો છે, પેલા ભાણાને રાખી લીધો, આજે આજે મામાને કહે કે ભાણાને સંભાળજે બાપ, અમારી એ પ્રાર્થના છે અમારી, કારણ કે રાષ્ટ્રભક્તિથી જ આપણી દેવભક્તિ બધી ભક્તિઓ જોડાયેલી છે બાપ। રાષ્ટ્રભક્તિની જ્યારે જ્યારે વાતો આવે ને ત્યારે આવા કાર્યો કરીએ ત્યારે રાષ્ટ્રગાન રાષ્ટ્ર પ્રત્યેની આપણી ભાવનાઓ બધાની જાગૃત રહેવી જોઈએ, કારણ કે રાષ્ટ્ર સુરક્ષિત છે, આપણા ધર્મ સુરક્ષિત છે। જ્યારે આપણા રાષ્ટ્ર અસ્થિર થયા ત્યારે આપણા બધા ધર્મો ઉપર બાપ આ હત્યારાઓ આવી કરી અને પોતાના કબજાઓ કર્યા, નીતિ નીતર કોઈની તાકાત હતી અને આજે ઈ બોર્ડરને સુરક્ષિત કરે છે, ત્યારે આપણે આપણા સમાજને આપણે આપણા ધર્મને આપણે આપણા પરિવારોને હવે સક્ષમ કરવાની આપણી જવાબદારીઓ છે અને બધી જ જવાબદારીઓમાં આજે રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રને યાદ કરવાની પણ આપણી જિમ્મેદારી છે, એ પણ ભક્તિનું એક અંગ છે। માટે રાષ્ટ્રભક્તિના સથવારે આજે રાષ્ટ્રના નાતે પણ તાત પાસે પ્રાર્થના કરીને આપણે ચંદા મામાના, હા આપણો મામો છે આ પર્સનલ, આપણે આપણે ભારતવાળો જેને મામા કહીએ કે બીજા તો એને મૂન કે હે મૂન, મામો તો આપણો જ છે। અને એ મામાને કહે કે હે ક્ષીરપુત્રાય વિદ્મહે અમૃત તત્વાય ધીમહિ તન્નો ચંદ્ર પ્રચોદયાત, હે નારાયણ આજે અમે ભાણાને મૂક્યો છે, હાજો નરવો ખોડામાં રાખજે, હા અને પ્રેમથી એને ઉતરવા દેજે અને પ્રેમથી એને સંભાળજે, જે કાંઈ લક્ષ્ય લઈને નીકળ્યો છે એના લક્ષ્ય બાપ પૂર્ણ કરાવજે, અમે પ્રાર્થના કરી અહીંયાથી। હા આગલા મામાને જરાક મામો કેવો ખારો થઈ ગયો તો ખબર ન પડી કે ભાણાને જરાક ગડબડી થઈ ગઈ, પણ આ વખતે ગડબડી થાય એમ નથી અને ભાણો ભણેલો ગણેલો હમણાં મૂક્યો છે પાછો, હમણાં 30 છે ને, હા હવે 3 ફેસ આ ત્રીજું યાન છે, ત્રીજું આપણું કાર્ય છે। અને આજની હમણાં જે ઘડીઓ છે એ ઘડીઓ અત્યારે આખું વિશ્વ અત્યારે ભારત ઉપર દ્રષ્ટિ રાખીને બેઠું છે, આજે એ ભારતના આજે ભલે આપણે ધર્મક્ષેત્રમાં બેઠા છીએ દેવભૂમિમાં બેઠા છીએ ને આ દેવભૂમિથી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ। અને આજે મારા પરિવારોના આંગણે આજે જે આ તમારા સંકલ્પો દર વખતે અમારા ત્રિપુટી બંધુઓ બધા સાથે મળી કરીને ભાગવત કરી રહ્યા છો, અને હમણાં જયંતિભાઈએ કીધું કે બાપુ આજ ભાગવતમાં એક નવી ભાગવતનો પાછો અશોકભાઈને અમે જવાબદારી દઈ રહ્યા છીએ અને તમારા હાથે દેવરાવશો, મેં કીધું હા આવી જવાબદારીઓ તો દેવાની જ, આમાં કાંઈ ઓછપ રાખવાનું નહીં બાપ, કાર્ય કરતા રહીએ સમાજને આ તાંતણે। અને મને આનંદ છે કે આજે માની જે યાત્રાની આજે આમ જે સંતને જે સાધુને જે યાત્રા હોય એ યાત્રા આજે માવડીએ કાલે અહીંયાથી આ પરિવારથી કરી છે, એ માને પણ પરમ આત્મા પરમાત્મા એમના આત્માને પરમ સદૈવ શાંતિ આપે અને આ ભગીરથ કાર્ય કરવાની આપ સૌને બાપ શક્તિ આપે। અને જે કાંઈ સંકલ્પો આપણા મંડળ દ્વારા આપના કાર્ય દ્વારા દર વર્ષે કરી રહ્યા છો એ સરાહનીય છે, અને મારા તરફથી પણ ખૂબ ખૂબ આપ સૌને અભિનંદન ધન્યવાદ। અને આજે જે ઘડીઓને આજે હું જરૂર કહું કે પર આજે અમારા સાધુ હૃદય કહીએ છીએ માની આ ઘટનાને બાપ, આવા દેવત્વના આ મૃત્યુ છે બાપ, દેવભૂમિમાં દેવો જ અને દેવત્વ હતું એટલા માટે તો આ સહજ મૃત્યુ મળ્યું છે, નહીતર માગવાથી ન મળે, લ્યો માગો લ્યો કે બાપ આવજે, હું કે કાંઈ નવરો બી હું આવું, હા બાપ આ તો હસતા હસતા ને રમતા રમતા બાપ આ એ વાત છે, આવો જ્યારે ફરી વખત ક્યારેક સંજોગો હશે ત્યારે જરૂર ચિંતન કરશું, ભાગવતનો આગળનો જે દોર છે એ આગળનો દોર પ્રારંભ કરીએ। આપ સૌને મારી સાધુ હૃદય શુભકામના, જે કાંઈ બંધુઓ જે પરિવારોએ આયોજન કરે છે અને શુભ આશીષો, અને માના આત્માને વંદન સાથે આ મારા વાણીને વિરામ આપું, અસ્તુ ઓમ બોલો શ્રી ભાગવત ભગવાન કી જય।